પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની પૂજા આરતી કરે છે કોઈ ફૂલ ફળ ચડાવે છે તો કોઈ સોના ચાંદીના દાગીના ચડાવે છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવું ગામ છે જે શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ મહિલા કપડાં નથી પહેરતી અને નગ્ન થઈને ભગવાનની પૂજા કરે છે જ્યાં મિત્રો આ સાંભળીને તમને થોડું વિચિત્ર લાગતું હશે પરંતુ આ સત્ય છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ ગામ ક્યુ છે અને અહીંની મહિલાઓ શા માટે કરે છે આવી પૂજા મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો દુનિયા એકવીસમી સદીમાં પહોંચી ગઈ છે અને ભારત ચંદ્ર પર પણ પહોંચી ગયું છે પરંતુ આજે પણ ઘણી એવી પરંપરાઓ છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે આ મિત્રો તમને વિશ્વાસ નહીં થાય કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જૂના રિવાજોનું પાલન કરવામાં આવે છે એવી જ એક પરંપરાનું પાલન હિમાચલ પ્રદેશના મણિકર્ણ રાજ્યના પીની ગામમાં આજે પણ કરવામાં આવે છે ખરેખર મિત્રો દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન આ અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે આ પરંપરા મુજબ માનવામાં આવે છે કે પરિણિત મહિલાઓએ પાંચ દિવસ સુધી કપડાં ન પહેરવા જોઈએ જો આ દિવસો દરમિયાન કોઈ મહિલા વસ્ત્ર પહેરે છે તો તેને કોઈ અશુભ સમાચાર જરૂર સાંભળવા મળે છે અને તેના ઘરમાં કોઈ અપ્રિય ઘટના જરૂર બને છે તેથી ગામના દરેક ઘરમાં આ પરંપરાનું પાલન આજે પણ કરવામાં આવે છે મિત્રો આ સિવાય પતિ પત્ની આ પાંચે દિવસ સુધી એકબીજા સાથે વાત પણ નથી કરતા અને તેઓ એકબીજાથી દૂર રહે છે જ્યારે મહિલાઓ આ પરંપરાનું પાલન કરી રહી હોય છે ત્યારે પુરુષો દારૂનું સેવન પણ નથી કરતા આ પરંપરા સત્તર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી ચાલે છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આમ નહીં કરવામાં આવે તો દેવતાઓ નારાજ થઈ જશે વાસ્તવમાં એવું કહેવાય છે કે જ્યારે લહુવા દેવતા પીની ગામમાં આવ્યા હતા ત્યારે તે સમયે અહીં રાક્ષસોએ આતંક મચાવ્યો હતો પરંતુ દેવતા ગામમાં આવતાની સાથે જ રાક્ષસોનો નાશ થઈ ગયો હતો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે જેને ત્યાંના લોકો આજે પણ અનુસરે છે અહીંના લોકો કહે છે કે સદીઓ પહેલાં એક રાક્ષસ સુંદર પોશાક પહેરેલી સ્ત્રીઓને લઈ જતો હતો એવું માનવામાં આવે છે કે આજે પણ દેવતા આ ગામમાં આવે છે અને બુરાઈઓ સામે લડાઈ કરે છે જોકે સમય સાથે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે હવે આ પરંપરાને અનુસરવા માટે મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં નથી બદલતી હવે તે ખૂબ જ આછા કપડાં પહેરે છે પરંતુ આ અગાઉ મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં પહેરતી ન હતી તે માત્ર ઊનનું પટ્ટું પહેરીને જ રહેતી હતી આ દિવસોમાં ગામમાં કોઈ પણ માછ અને દારૂનું સેવન પણ કરતું નથી મિત્રો આ પરંપરા વિશે તમે શું કહેવા માંગો છો શું આ પરંપરા બંધ થવી જોઈએ કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ